મહાભારતના યુદ્ધની અંદર ધૃતરાષ્ટ્ર બેઠા હતા, સંજય એને સમાચાર આપતા હતા અને ધૃતરાષ્ટ્રના ખોળામાં કંઈક કપાયેલું આવીને પડ્યું એટલે ધૃતરાષ્ટ્ર અચાનક ચમક્યા. ધૃતરાષ્ટ્ર કહે, સંજય જો તો મારા ખોળામાં શું આવીને પડ્યું? સંજય કે, આજથી વર્ષો પહેલા તમે એક વૃક્ષ વાવ્યું, તેનું ફળ કપાઈને પડ્યું. અરે, આપણે કોઈ એવા વૃક્ષારોપણના કાર્યક્રમ નહોતા કર્યા, તું મને સમજાય કે મારા ખોળામાં આવીને શું પડ્યું છે? રાજન, તમારા ખોળામાં દુર્યોધનનું મસ્તક કપાઈને પડ્યું છે. પોતાના જ સગા દીકરાનું માથું કપાઈને તમારા ખોળામાં પડે, બાપ માટે આના કરતા વધારે દુઃખદ ઘટના કઈ હોઈ શકે? એ સમયે ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા, અરે સંજય, મારે ત્યાં આવું કેમ થયું? મારો દીકરો કેમ મરી ગયો? મેં દુર્યોધનને આપવામાં શું ખામી રાખી હતી? અને એ સમયે સંજય એને સમજાવે છે કે જ્યારે એને કપટ કર્યું જુગારની અંદર, છતાં તમે એને રોક્યો નહીં. દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું, છતાં તમે રોક્યો નહીં. લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યા, છતાં તમે રોક્યો નહીં. પાંડવો કૌરવોના સરખા ભાગલા પાડવા જોઈએ, છતાં તમે રોક્યો નહીં. કૃષ્ણ જાતે સમજાવવા આવ્યા, છતાં પણ તમે દુર્યોધનનો પક્ષ લીધો છે. આ ટાટલી વખત તમે અંધ બનેલા રહ્યા છો, હવે તો પરિસ્થિતિ આ જ આવે ને. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, પાંડવોના 5 સારા થયા અને મારા 100માંથી એકય સારો કેમ ના થયો? એ સમયે સંજય કહે છે, બીજ બોયા બબુલકા તો આમ કહાં સે ખાએ. બાવળિયાનું બિયારણ કરીને તમે કેસર કેરીની અપેક્ષા રાખો એ શક્ય નહીં બને. તમારું બિયારણ જ ખોટું હતું, તમારું વાવેતર જ ખોટું હતું. બધું જ આપણે આપી દીધું, સંસ્કાર ના આપી શક્યા. તમે દીકરા દીકરીને મોબાઈલ આપજો, પણ મોબાઈલમાં કોની સાથે વાત કરે છે થોડુંક શીખવાડજો. હું બોમ્બે એક ભાઈના ઘરે ગયો, મલાડમાં, કાંદીવલીમાં. એક છોકરો નાનો હતો, હજી તો 9માં 10માં હતો, અને એને મોબાઈલ આપ્યો હતો. 10-11 વર્ષ પહેલાનો પ્રસંગ છે. એ સમયે મોબાઈલ આટલો કોમન નહોતો, એટલે મેં કીધું, મોબાઈલ કેમ આપ્યો છે? મને કે, સ્વામી પૈસા છે અને સગવડ છે, ભલે ને વાપરતો. બીજું ક્યાં ફોન માટે વાપરે છે? મને કે, ટ્યુશનના ટાઈમ બદલાય ને, તો એના માટે મોબાઈલ આપ્યો છે. તો બેન એને કહી શકે ટ્યુશનનો ટાઈમિંગ બદલાયો છે. એને એમ કે, અમે થમ્સઅપ હોઈશું, અમને ખબર નહીં પડતી હોય કે શેના ટાઈમિંગ બદલાય. એટલે મેં એનો મોબાઈલ હાથમાં લીધો અને અચાનક ન કરે નારાયણ ન કરે સ્વામિનારાયણ મોબાઈલ વાઇબ્રેટિંગ બોર્ડ પર આવ્યો અને એક વાક્ય લખી આવ્યું, ઈશા કોલિંગ યુ. એટલે મેં છોકરાને પૂછ્યું, હુ ઇઝ ઈશા? તો એ તો નીચું જોઈ ગયો. પછી એના બાપુજીને મેં કીધું કે, થોડોક મોબાઈલ આપો છો ને, ધ્યાન રાખો કોની સાથે વાત કરે છે. આવનારા દિવસોમાં જોજો, છોકરા છોકરીઓની કેરિયરની પથારી ફરશે કે કેરેક્ટરની પથારી ફરશે, એનું એકમાત્ર કારણ હશે તો એ મોબાઈલ અને સોશિયલ મીડિયા હશે. આવનારા દિવસોની અંદર ખાલી આગાહી નથી, જે સમાજની અંદર ફરી રહ્યા છે એની અનુભૂતિ છે, જે દિશાની અંદર લોકો જઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર અતિ વિપરીત પરિસ્થિતિ થવાની છે. એને લેપટોપ આપો, સારામાં સારું લેપટોપ આપો, પણ લેપટોપની અંદર શું જોવે છે એ થોડુંક શીખવાડજો. એને બાઇક લઈ આપો, પણ બાઇક પર પાછળ કોને બેસાડે છે એ જરા જોજો. એને સારી સ્કૂલ કોલેજમાં એડમિશન આપો, પણ એડમિશન લીધા પછી કોલેજ જાય છે, કેટલા ટકા આવ્યા એ કેટલું ધ્યાન આપણે આપી શક્યા? એને પૈસા વાપરવા આપો, પણ કે હિસાબ ક્યાં વાપરે છે એનો હિસાબ રાખતા પણ પેરેલલ એને શીખવાડજો, તો સંતાનો આદર્શ બની શકશે. ધૃતરાષ્ટ્રના ત્યાં ન બની શક્યા. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, કદાચ બાપ આંધળો હોય પણ મા દેખતી હોત તો વાંધો નહોતો, પણ ગાંધારીએ તો દેખતી હતી છતાં પાટા બાંધ્યા, એટલે પરિસ્થિતિ આ થઈ. હું આધુનિક ભાષામાં કહું છું કે જેનો બાપ આંધળો હોય અને જેની મા દેખતી હોય છતાં પણ આંખે પાટા બાંધે, એના ત્યાં દુર્યોધનને દુશાસન જ આવે. જે માએ પાટા બાંધી લીધા હોય ત્યાં દુર્યોધનને દુશાસન જ આવે. કોણ સુધારશે એને? સ્કૂલો સુધારશે, સ્કૂલો માંડ સિલેબસ પૂરો કરે છે, સિલેબસ માંડ પૂરો કરે છે. રવિવારે બોલાવે ત્યારે તો માંડ સિલેબસ પૂરો થાય છે. એ બધાની વચ્ચે મીડિયા સુધારશે, ક્રિકેટર સુધારશે. પહેલા ક્રિકેટની ગેમ કેવી આવતી હતી? ચીયર્સ લીડર્સ નહોતા આવતા, એડવર્ટાઇઝમેન્ટ આટલી નહોતી આવતી. પહેલા ખાલી ક્રિકેટ જોવો ને તો સ્પોર્ટ્સની જ મજા આવતી હતી. આજે ક્રિકેટ જોતા જોતા બગડી જવાય એટલું ગ્લેમર ક્રિકેટની અંદર પીરસી રહ્યા છે. કઈ પરિસ્થિતિ છે? તમે એમ માનો છો કે દીકરાને ક્રિકેટ જોવા ના દો, એને રમવા દો તો શરીર વધારે સારું થશે. ખાલી જોવામાં ટાઈમ ના બગાડો, એને ક્રિકેટ રમવાનું કહો તો શરીર એનું વધારે મજબૂત થશે. સરકાર સુધારા કરી શકશે? કોઈ સુધારો નહીં કરી શકે મા બાપ સિવાય. મા બાપ ધારશે તો આ શક્ય બનશે. આપણા દીકરા દીકરીને કયા પ્રકારની તાલીમ આપવાની છે? સરકાર પ્રયત્ન કરે. બ્રિટિશ સરકારે દારૂ પીનારા બાળકોની ટ્રીટમેન્ટ માટે 1760 કરોડ નો ખર્ચો કર્યો છે હમણાં 2 વર્ષ પહેલા. ખાલી બ્રિટન સરકારે 1760 કરોડ નો ખર્ચો કર્યો છે. અમેરિકાની અંદર ટીનેજરોને સંયમ શીખવવા માટે 2005 ની અંદર $13 કરોડ નો ખર્ચ કર્યો છે.
$13 કરોડ નો ખર્ચ ખાલી ટીનેજરોને સંયમ શીખવવા માટે. ભારતની અંદર ધર્મશાલા ગામની અંદર 8મા ધોરણમાં ભણતી એક છોકરીએ સ્કૂલના બાથરૂમની અંદર બાળકને જન્મ આપ્યો. 8મા ધોરણમાં ભણતી એક છોકરીએ સ્કૂલના બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો. ડેવલપમેન્ટ બોલો ને, વિકાસ બોલો, પ્રગતિ બોલો, ઉત્કર્ષ બોલો, એ બધાની વચ્ચે એના પાપના ભાગીદાર કોણ છે? કોણ જવાબદાર છે? કોણ એને રોકશે? કોણ એને અટકાવશે? એ સંસ્કૃતિ બગડશે એના માટે જવાબદાર આપણે સૌ કોઈ છીએ. હું જવાબદાર છું, આપણે જવાબદાર છીએ. આપણે પ્રયત્ન કરવો છે, આપણી જનરેશનને બચાવવી છે, આપણી નવી પેઢીને બચાવવી છે, એને સંસ્કારો સાથે બચાવવી છે. અને મા બાપ તરીકે બાળકને પૃથ્વી પર તમે જન્મ આપ્યો છે તો એક આપણો એક અધિકાર છે.